સંત અને ચેલો બે હાલા જાય, ધીમે 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 આમ હાલતા હાલતા હાલા જાય. એમાં સંતની નજર એક વીસી ઉપર પડી. દરિયાનું જેવું મોજું આવે દરિયાનું પાણીનું, એમ વીસી ઘડી આપણે કાંઠા ઉપર આવી જાય. જેવું મોજું આવે એટલે વરી પાછો વીસી પાણીમાં વિયો જાય. એટલે આ ચિત્ર સંત ગુરુ મહારાજ જોઈ ગયા કે આ વીસીને જીવવું છે પણ પાણીને ખેંચી લઈએ છે. એટલે જેવા સંત વીસીને હાથમાં પકડ્યો તો હાથમાં ડંખ મારે અને વીસી મુકાઈ જાય. વરી પાછી પાણીની લહેર આવે, વરી બહાર આવે, વીસી પાછો હાલવા માંડે. વરી પાછી જેવી સંત જ્યાં વીસીને હાથમાં પકડે પાછો ડંખ મારે, પાછો વીસી વિયો જાય. તારે એના ચેલાએ કીધું, બાપુ એના ચેલાએ કીધું કે બાપુ એ તમને ડંખ મારે છે, તમે તોય છતાં વીસીને તમે કેમ બચાવો છો? તમારા હાથમાં બે ત્રણ ડંખ માર્યા તો કે એનો સ્વભાવ છે ડંખ મારવાનો અને મારો સંતનો સ્વભાવ છે એને તારવાનો. એટલે આ સંતની તાકાત છે મારા બાપ. કારણ કે મેં કીધું એવી રીતે સંત કાંઈ સંત પણ આમથા નથી મળતા મારા બાપ, બધું વેઠવું પડે છે. અમુક તો કેટલા એવાય સંત થઈ ગયા, આપણે ઘરેથી કંટાળી ગયા ને ભાઈ, પછી ભગવો પેટલી બૈર્યાનો ત્રાસ કાયમ ભોગવું કાગડા. અમુક સંતો એવાય છે, હા અમુક આપણે ઘરેથી કંટાળી ગયા હોય એટલે મારા બાપ ભગવો પેલી સીતારામ સીતારામ ગિરનારી ગિરનારી કહેતા. પણ આવા સંત નહીં, અમુક જગ્યામાં જાઓ એટલે તમને મજા આવે. એટલે અને બીજો અહીંયા મેં જોયું બાપુનું, રામા કહું કે રામદે તમને હીરા કહું કે લાડ, પણ જેને રામો પીર ભેટિયા એ તો નર થઈ ગયા ન્યાલ. કારણ કે રામો ધણી બાર બીજનો ધણી અને માં મેલરીના બેહણા હોય. હે જોની મેલી મેલા ભોગવે નોરતા ટૂંકમાં જ આવે છે. એટલે માં જગદંબાને યાદ કરવી અને જાગતી જોઈ આ જગતમાં તેણ જ છે બાબુ રામદેવ, રામદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ અને માં મેલડી. આને હળાહળ કળિયુગની અંદર તમે યાદ કરો ને મારા બાપ, એટલે આવીને ઉભારીએ. મેલી મેલા ભોગવે ને મેલી એ મેલા ને થાય, પણ જેના કુળમાં એ પૂજાતી હોય માતા મેલડી, અરે રે એના દુખ દાડી મટી જાય. મેલડી રમે માતા મેલડી રમે, એ મેલડી રમે માતા મેલડી રમે મારા.